ટ્રેડિશન ની વાત કરો છો, પરંતુ મને એમ પ્રશ્ન થાય છે કે ટ્રેડિશન ક્યારે હશે? જ્યારે તમારી ઉપયુક્ત સંખ્યા હોય ત્યારે. આજની તારીખમાં તમારી સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે, આ સમાજની સંખ્યા પૂરા વિશ્વમાં ખૂબ જ ઓછી થઈ રહી છે, અને એની પાછળ ઘણા બધા કારણ છે. એમાં એક કારણ એ બી હોઈ શકે, પોઝિટિવલી બી લઈ શકાય, કે હાઈ લિટરસી રેટ છે. ખૂબ જ બધા ભણેલા અને ગણેલા બહુ સારી વ્યક્તિઓ છે, અને એવું પણ જોવામાં આવતા હોય છે કે ખૂબ જ મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે. તો આની પાછળનું કારણ શું છે? સૌથી પહેલા તો આ જે સંખ્યા ઓછી છે, અમને માઇક્રો મિની કમ્યુનિટી કહેવામાં આવે છે. યસ, તો અમે માઇનોરિટીમાં આવીએ છીએ. આઈ એમ પ્રાઉડ ટુ સે કે અમે માઇનોરિટીનો કોઈ બી ફાયદા લાભ નથી લેતા. જે બીજી બધી માઇનોરિટી કમ્યુનિટી છે, લેટ્સ સે બુદ્ધ, જૈન, ક્રિશ્ચિયન, મુસ્લિમ, સિખ્સ, એ બધા લે છે, પણ અમારા ધર્મમાં અમે કોઈ દિવસ એ માંગ્યા બી નથી, ભલા આપ્યા છે પણ અમે લેતા બી નથી સામેથી ચાલી. હવે જરા માઇક્રો મિની કમ્યુનિટી છે, જેમ તમે વિચારણા કરો છો, વર્લ્ડના બધા ઘણા લોકો વિચારણા કરી છે. અત્યારે આખા વર્લ્ડમાં આઈ થિંક વી આર અરાઉન્ડ 80-85,000 ટોટલમાં વર્લ્ડમાં. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલું માઇક્રો માઇક્રો મિની કહેવાય, બરોબર છે? પણ વર્ષોથી આ છે ને રહેશે, અમને એની ચિંતા નથી. યસ, વી આર ટ્રાઇંગ ટુ પ્રિઝર્વ અવર, અમારી ચિંતા અમારે ટ્રેડિશન્સ પ્રિઝર્વ કરવાની છે. અમને ખબર છે કે એવું કઈ નથી કે અમે એક્સટિંક્ટ થઈ જવાના છીએ. સમવેર ઓફ ધ અધર એ જ ચાલવા કરશે, નાનું મોટું, પણ વી વિલ બી ધેર ફોર યર્સ ટુ કમ. કારણ કે આ જે ફિગર્સ આપ્યા બી એ જ સ્થિતિ ચાલે છે. પણ આ એક ઇન્ટરકાસ્ટ મેરેજ ના લીધે પણ વી ડોન્ટ બિલીવ ઇન કન્વર્ઝન. નથી અમે કોઈને આવા દેતા અમારા રિલિજનમાં, જબરજસ્તી કે ઘણા લોકો ઇનફેક્ટ ધે વોન્ટ ટુ ધે લાઈક અવર રિલિજન, ધે લાઈક અવર ધીસ થિંગ, પણ અમે અલાઉ નથી કરતા. સેકન્ડ, અમારામાં બી જેમ બીજા રિલિજન્સમાં બી છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ અલાઉડ નથી, ને અગર અલાઉડ હોય છે તો અમારામાં બી એ છે કે અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે તો વાંધો નહીં, પણ અગર છોકરી આઉટ ઓફ કાસ્ટ પરણે છે તો એ એના કાસ્ટમાંથી નીકળી જાય છે. અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે છે તો જેના બાળક છે તે કેન બીકમ ઝોરાસ્ટર્સ. અમારી એક નવજોત કરીને ક્રિયા હોય છે જે લેડીઝ ને જેન્ટ્સ. અમારા વર્ષોથી તમે જોતા હશો તો વર્ષોથી અમારામાં ઇક્વેલિટી હતી. જેમ બીજા રિલિજન્સમાં ખાલી છોકરાઓ જનો એ બાંધે, અમારામાં બહેનો બી બાંધે ને ભાઈઓ બી બાંધે. એટલે અમારી ઇક્વેલિટી પહેલાથી ચાલતી હતી. સાથે સાથે ઇક્વેલિટી સાથે સાથે અમારો જે ભણવાનો રેશિયો હોય, કારણ કે ઇફ યુ સ્ટડી તમારું છે વર્ષોથી, અમારામાં દીકરીઓને બી પહેલાથી ભણાવે. અમારામાં કોઈ દિવસ દીકરો અલગ દીકરી અલગ કશું જ નહોતું, એવરીબડી વોઝ ઇક્વલ. જે મેં ના કહું કે નવજોત સ્ટાર્ટિંગ ફ્રોમ અવર બેઝિક થિંગ્સ, આપણા જે રિલિજનની છે, એટલે એનાથી શું થતું હતું કે અમારી બહેનો બી બહુ ભણે છે ગણે છે. હવે એમાં નવે જયારે તમે મેરેજની વાત કરો છો તો અમારા રિલિજનમાં, એટલે અમારા કમ્યુનિટીમાં, આઈ શુડ યુઝ ધ વર્ડ કમ્યુનિટી ના, અમારા કમ્યુનિટીમાં પહેલાથી એવું છે કે જેમ બીજા કમ્યુનિટીમાં એવું નથી કે ભાઈ હવે જે 18 વર્ષથી પરણાવી દો. વી બિલીવ કે વી બિલીવ ઇન લિટલ બીટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન ટર્મ્સ ઓફ ફ્રીડમ, છોકરી ઈચ્છે ત્યારે પરણે. એટલે આ બધાની પોઝિટિવ ઇફેક્ટ બી છે ને નેગેટિવ ઇફેક્ટ બી છે, એમાં કોઈ ડાઉટ નથી. નેગેટિવ એટલે whatever, I would not call it 100% negative, but something which is because of one of these pros reasons. Pros and cons, so yes, how is. Exactly, how is. Because of these reasons, obviously, અમારે જે મેરેજ રેશિયો છે, એટલે જે છોકરીઓ જે ઉંમર પર પરણી જવી જોઈએ, એમાં થોડું આગળ પાછળ થઈ ગયું છે. કારણ કે જયારે બહેનો ભણે એટલે અત્યારે બીજી કમ્યુનિટીમાં બી ફેસ થાય છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, પટેલ કમ્યુનિટીમાં બી આ ફેસ થઈ રહ્યું છે કે બહેનો વધારે ભણી લે છે એટલે પછી પટેલના છોકરાઓ એટલા ભણતા નથી, એટલે એક ઇસ્યુ છે. પણ ફાઇન, ધેટ કેન બી હેન્ડલ, એવું નથી કે ઇટ કેનોટ બી હેન્ડલ, બટ ધીસ ઇઝ ઓલસો અમારા બી કમ્યુનિટીમાં આ ઇસ્યુ છે. એટલે આ બધા જે નાના મોટા ઇસ્યુઝના લીધે થયું છે શું, અને બીજું કે વી જે બીજી કમ્યુનિટીમાં બે બે ચાર ચાર છ છ છોકરાઓ કાઢે એવી રીતે અમારા કમ્યુનિટી પર તો એક જ ઇસ્યુ કરે, બે ઇસ્યુ કરે એટ ધ મોસ્ટ, મેક્સિમમ ટુ મેક્સિમમ. એટલે આ બધાના રીઝનના લીધે થયું છે શું કે અમારા, અગર આઉટફો ઇન્ફોની વાત કરો તો ડેથ રેટ વધારે છે પણ ન્યુ બર્થ ઓછા છે, બીકોઝ ઓફ ધીસ લેટ મેરેજીસ ઓર નો મેરેજીસ એન્ડ બીકોઝ ઓફ ધીસ કન્વર્ઝન કે ગેટિંગ મેરીડ આઉટ ઓફ ધ કાસ્ટ. એટલે આ ઇસ્યુ છે, પણ નાઉ નો વી આર ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ ઓલસો. એવું નથી કે વી આર નોટ ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ. કમ્યુનિટીને ચિંતા છે અને કમ્યુનિટી એની પર કામ કરવાની કોશિશ કરે છે. ફ્રેન્કલી સ્પીકિંગ, એટલા પોઝિટિવ રિઝલ્ટ હજી આવ્યા નથી, બટ વી આર હોપફુલ કે ધીરે ધીરે આના પોઝિટિવ રિઝલ્ટ આવશે. કારણ કે હવે લેટ અસ ગીવ યુ વન એક્ઝામ્પલ કે હવે માની લો કે પારસી છોકરી છે, એને પારસી છોકરાને પરણવું જ છે, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે જે સાયકલ ચાલે છે કે ભાઈ છોકરાઓ ઓછા મળે છે યા પારસી છોકરાઓ યા બીજે પરની જાય છે, તો યુ નો એના લીધે થાય છે શું કે એ બેલેન્સ નથી થઈ રહ્યું અત્યારે. બટ વી આર ટ્રાઇંગ ઇન અધરવેઝ, અધરવેઝ એટલે કઈ રીતે કે ભાઈ ઇસ્યુઝ વધારે નીકળે, વી આર ટ્રાઇંગ ટુ સપોર્ટ ધોઝ ફેમિલીઝ કે ભાઈ તમારે બેના બદલે 3 છોકરાઓ યા 4 છોકરાઓ હોય તો એ લોકોને કમ્યુનિટી ને ટ્રસ્ટો સપોર્ટ કરશે. એટલે
આ બધી પહેલ થઈ રહી છે અને વી આર હોપફુલ, બટ યસ આઈ નો કે એવું કઈ ડ્રાસ્ટિક ચેન્જ નથી થવાનો, પણ આઈ નો કે એવું કઈ રિડક્શન બી, આઈ મીન વેજીસ થી ચાલે છે, આઈ થિંક વી વિલ હોલ્ડ ઓન.